મુજબ અભિયાન શરૂ રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરની તો ઉત્તરાયણનું પર્વ લોકો માટે મોજ શોખનું પર્વ બનતું હોય છે પરંતુ પતંગબાજોની એક કાપ્યો છે એની બુમરાળ વચ્ચે અનેક અબોલ પંખીઓના જીવ જોખમમાં મુકાય છે અનેક એવા પખી પંખી પતંગની દૂરીથી ઘવાય છે અને કેટલાક પંખી જીવ પણ ગુમાવે છે ત્યારે આવા બોલ પંખી માટે અનેક એવી સામાજિક સંસ્થા અને અનેક યુવાનો સેવાકીય પ્રવૃત્તિ કરી અબોલ જીવ બચાવવાના પ્રયાસમાં હોય છે ત્યારે બહેરામપુરા ખાતે આવેલ દા

ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીને ત્યાં લાવી તેમની સારવાર કરી સાજા થયેલા પક્ષીને આજે ખુલ્લા આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા કરુણા અભિયાનમાં પંદરસો ને ઓગણચાલીસ પક્ષીઓ આવ્યા હતા અને આખા જાન્યુઆરી મહિનામાં એકવીસો એંશી પક્ષીઓ આવ્યા હતા એમાંથી અમે દર થોડા થોડા દિવસે જેમ જેમ સાજા થાય છે એમ ઉડાડતા જઈએ છે આજે આપણે પચાસ પક્ષીઓને ઉડાવ્યા છે અને વસંત પંચમી એ જીવજંતુ કલ્યાણ દિવસ છે આ દિવસ નિમિત્તે આપણે આ પક્ષીઓને ઉડાવ્યા અને ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષથી ખૂબ સારી કામગીરી કરી રહી છે અમદાવાદ શહેર મને ખ્યાલ છે કે ઓનિસો નેવુંમાં હું જ્યારે આવેલો ત્યારે એકસો ઓગણત્રીસ સ્ક્વેર કિલોમીટરમાં હતો અને અત્યારે પાંચસો સાઠ સ્ક્વેર કિલોમીટર પહોંચી ગયો આપણી વસ્તી પણ સેવન્ટી લેક્સ કરતાં વધારે થઈ ગઈ મનુષ્ય માટે તો બધા લોકો ચિંતા કરતા હોય પરંતુ પ્રાણીઓ માટે ચિંતા કરનાર બહુ ઓછા લોકો હોય છે અને એમાંય પણ ખાસ કરીને જ્યારે અત્યારે બધાનો જીવન આટલો વ્યસ્ત છે ત્યારે જે પશુ પક્ષીઓ શહેરની અંદર વૃક્ષો ઉપર કે ઘરોમાં રહેતા હોય એમને ઈજા થાય ત્યારે એમની સારવાર કોણ કરશે કોણ એમને રાખશે અને સ્વસ્થ થયા પછી એને ફરીથી ખુલ્લા વાતાવરણમાં છોડવાનો એક પ્રશ્ન હોય છે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે પણ દાનો ફાઉન્ડેશન પણ ખૂબ સારી કામગીરી કરે છે રાકેશભાઈ સાપશ્રી પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે કેટલાક મોટા મહાનુભાવો પણ આ સંસ્થામાં જોડાયા છે અને અમારે ત્યાંથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાંથી પણ જે એમને મદદની જરૂર પડે છે અમે આપીએ છે તે ખૂબ સારામાં સારી કામગીરી એ લોકો કરે છે ખાસ કરીને અત્યારે ઉત્તરાયણમાં જે પક્ષીઓમાં ઇજા થાય એ લોકોને અહીં સારવાર કરે સ્વસ્થ થઈ જાય પછી આવી રીતે પ્રોગ્રામ રાખે છે છોડવાનો તો આ સંસ્થા ખૂબ સારી પ્રોગ્રેસ કરે ઓર એમને જે જરૂરિયાત છે અન્ય કે એમને વધારે મોટી જગ્યા જોઈએ છે ને એ એ પણ બાબત જે છે અત્યારે ઉપર રજૂઆત કરવામાં આવી છે

આપણે જ્યાં ઊભા છીએ દાને ફાઉન્ડેશન બેન કરીને એ વર્ષોથી આ કાર્ય કરી રહ્યા છે જીવ દેવાનું ખૂબ મોટું અને સુંદર કામ કરી રહ્યા છે આ મહાનગરમાં કે આ મહાનગરની આજુબાજુના વિસ્તારમાં જે નાના મોટા પક્ષી પક્ષીઓ જે ઇજાગ્રસ્ત થાય છે તેમની બિલકુલ વિનામૂલ્યે સારવાર કરી રહ્યા છે હું આ સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડેલો છું બહેનને મારે વ્યક્તિગત પરિચય છે અને હમણાં જ જે રીતે આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણ ગઈ છે ત્યારે સ્વાભાવિક રીતે કે નાના પક્ષીઓ ઉત્તરાયણની દોરીમાં ઘાયલ વધારે થયા હતા જેમ જેમ પક્ષીઓની સારવાર થાય છે માવજત થાય છે અને ઉડાડવા લાયક થાય છે એમ એ બેન રોજ એનાની મોટી સંખ્યામાં પક્ષીઓ ઉડાડે છે આજે પણ પચાસથી વધુ પક્ષીઓ સારવારની સારવાર પૂર્ણ કર્યા પછી એ ઉડી શકે એવી પરિસ્થિતિમાં હતા ત્યારે કોર્પોરેશનના અધિકારી છે ડૉક્ટર સાહુ સાહેબ અને સરકારના મયક એક ડૉક્ટર સુકરિત ઉપાધ્યાય એનિમલ હઝબેન્ડ કંપની અને એનજીઓ અને બીજા આ બધા શુભેચ્છકોની હાજરીમાં આજે વસંત પંચમીના દિવસે પક્ષીઓને મુક્ત કરવાનો કાર્યક્રમ હતો આ બેન વર્ષોથી આ કાર્ય કરે છે એ જીવ દયાના કાર્યક્રમમાં મારી આપના માધ્યમથી પણ સમગ્ર સમાજને વિનંતી છે કે બેનની આ એક નાની હોસ્પિટલની પણ મુલાકાત લઈ અને એમની સાથે આપ સૌ પણ જોડાવ એવી મારી વિનંતી આ સંસ્થામાં ઘાયલ પશુ તેમજ પક્ષી માટે અલગ અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે અને ત્યાં આ પશુ પક્ષીની સારવાર કરવામાં આવે છે કેમેરામેન કૃનાલ કનોડિયા સાથે રિપોર્ટર વિજેશ દવે નિર્માણ ન્યૂઝ સમાચારમાં આગળ વાત કરીએ તો આજે ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ